Please subscribe to our channel and press the bell icon to stay updated with our latest videos. નમસ્તે મિત્રો, આની પહેલા તમે અમારી ચેનલ દ્વારા વર્ગ કઈ રીતે સરળતાથી કરો એ શીખી ગયા. હવે હું તમને વર્ગમૂળ કઈ રીતે કાઢું એની માહિતી આપીશ. વર્ગમૂળ કોઈ પણ ગોતવા માટે તમને ત્રણ વસ્તુ ખ્યાલ હોવો જરૂરી છે. પહેલી વસ્તુ એ કે 1 થી 10 વર્ગો ક્યાં ક્યાં થાય. બીજી વસ્તુ કે જ્યારે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 હોય ત્યારે એના વર્ગમૂળનો એકમનો અંક 1 અથવા 9 હશે. જો કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 4 હોય તો એના વર્ગમૂળનો એકમનો અંક 2 અથવા 8 હશે. આ રીતે બધી સંખ્યાઓના વર્ગમૂળના એકમના અંક ખબર હોવા જોઈએ. અને સૌથી અગત્યનું કે જ્યારે એકમનો અંક 5 હોય ત્યારે કોઈ પણ સંખ્યાનો વર્ગ કઈ રીતે થાય. દાખલા તરીકે 5નો 25 તમે જાણો છો. 15નો વર્ગ તમારે કરવો હોય તો પહેલાં આ 5ના 25 ફરજિયાત. 5ની પહેલાં 1 છે તો 1ની પછી 2 આવે તો 1 × 2, 2 × 1 = 2 તો 225. જો 25નો વર્ગ કરવો હોય તો પહેલાં 5ના 25 ફરજિયાત મૂકી દો. 2ની પછી 3 આવે તો 2 × 3 = 625. અહીંયા આગળ 3 છે તો 3 × 4 = 1225. અહીંયા આગળ 4 છે તો 4 × 5 = 20 25. અહીંયા 55 છે તો 5 અને એની પછી 6 × 5 = 30 25. 6 છે તો 6 × 7 = 42 25. એ રીતે હવે રકમ જોઈએ. માનો કે તમને રકમ આપેલી હોય 88 36 અને તમારે એના વર્ગમૂળ ગોતવાની જરૂર પડે તો સૌથી પહેલાં તમારે ક્યાં ધ્યાન આપવાનું છે? એકમનો અંક. જો એકમનો અંક 6 હોય તો જુઓ તેના વર્ગમૂળમાં એકમનો અંક કાં 4 હશે કાં 6 હશે. તો 4 અને 6 = 2 લખી દો. ત્યારબાદ અહીંયા તમારે પહેલાં 2 આંકડા જોવાના. 88 કોની પછી આવે છે? તો કે 81ની પછી આવે છે. તો 81 કોનો વર્ગ છે? 9. તો તેની આગળ દશકના અંક તરીકે તમારે 9 લખી દેવાના. હવે તમારે જે વર્ગમૂળ જોઈએ છે એ વર્ગમૂળ કાં 94 હશે કાં 96 હશે. તમને 95નો વર્ગમૂળ મિત્રો કાઢતા આવડે છે. 9 પછી 10 આવે તો 9 અને 10 નો ગુણાકાર 90 25. આપેલી રકમ 90 25 કરતાં નાની કે મોટી? જો નાની રકમ હોય તો જવાબ નાનો અને મોટી રકમ હોય તો જવાબ મોટો. આપેલી રકમ 90 25 કરતાં નાની છે માટે તમારો જવાબ આવશે 94. બીજી રકમ જોઈએ 45 36. હવે અહીંયા એકમનો અંક 6 હશે તો તમારે વર્ગમૂળનો એકમનો અંક કાં 4 હશે કાં 6 હશે. હવે 43 કોની પછી આવે છે? તો કે 6 6 36ની પછી. એટલે 36નું વર્ગમૂળ 6 તો આગળ તમે 6 6 લખી દો. હવે 64 ને 66ની પહેલાં 65નું તમને વર્ગ કરતાં આવડે છે. 6 પછી 7 આવે 6 7 = 42 25. 42 25 કરતાં આપેલી રકમ નાની છે કે મોટી? મોટી. તો તમારો જવાબ આવશે મોટો. 26 0 1. એકમનો અંક કેટલો છે? 1. જો એકમનો અંક 1 હોય તો એના સંખ્યા વર્ગમૂળમાં કાં 1 હશે કાં 9 હશે. 1 અને 9 લખી દો. હવે 26 કોની પછી આવે છે? તો કે 5ની પછી. 5 5 25. તો તમારો જવાબ કાં 51 હશે કાં 59 હશે. હવે 55નો વર્ગ તમને આવડે છે. પહેલાં 5 છે તો 5 6 30 25. 30 25 કરતાં આપેલી સંખ્યા નાની છે કે મોટી? નાની. તો તમારો જવાબ નાનો. ઓકે.